તો સૌપ્રથમ આપણે દેશના ત્રણ પ્રમુખ પદો જોઈ લઈએ એટલે કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી તો ભારતના રાષ્ટ્રપતિ કોણ છે ભારતના રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ રામનાથ કોવિંદ છે એ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ છે તો રામનાથ કોવિંદ છે એ ભારતના ચૌદમા રાષ્ટ્રપતિ છે ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કોણ છે એમ વેંકૈયા નાયડુ એનું આખું નામ છે મોપાવારાયુ વેંકૈયા નાયડુ ત્યાર પછી પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી બધાને ખ્યાલ જ છે નરેન્દ્રભાઈ મોદી તમને ખ્યાલ હશે આ એમનો બીજો કાર્યકાળ ચાલુ છે પહેલી વાર તેઓ બે હજાર ચૌદ માં પ્રધાનમંત્રી બન્યા હતા ત્યાર પછી જોઈએ તો ગૃહમંત્રી ભારતના ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો મુખ્ય કાયદા અધિકારી મુખ્ય કાયદા અધિકારી કોણ છે કે કે વેણુગોપાલ કે વેણુગોપાલ છે એ ભારતના મુખ્ય કાયદા અધિકારી છે એટલે કે ભારત સરકારના કાનૂની સલાહકાર છે કે જેને આપણે કાયદા અધિકારી કહીએ છીએ તો કાનૂની સલાહકાર છે વેણુગોપાલ ત્યાર પછી સોલિસિટર જનરલ સોલિસિટર જનરલ છે તુષાર મહેતા જે કાયદા અધિકારીના સહાયના રૂપમાં કાર્ય કરે છે અને એ સરકારના કાનૂની રિપ્રેઝેન્ટેટિવ હોય છે તો હાલના ભારતના સોલિસિટર જનરલ કોણ છે તુષાર મહેતા ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તો નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કોણ છે તો રાજીવ મહર્ષિ રાજીવ મહર્ષિ છે એ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક છે અને આ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે એ ભારત સરકાર અને રાજ્ય સરકારની બધી આવક અને ખર્ચનો હિસાબ રાખે છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો રક્ષા મંત્રી ભારતના રક્ષા મંત્રી કોણ છે રાજનાથ સિંહ વિદેશ મંત્રી વિદેશ મંત્રી કોણ છે ડોક્ટર એસ એસ જયશંકર જયશંકર છે નાણા મંત્રી નાણા મંત્રી કોણ છે તો નાણા મંત્રી છે એ નિર્મલા સીતારમન છે અને કેટલામાં નાણાં મંત્રી છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે નિર્મલા સીતારમન છે એ ભારતના કેટલામાં નાણાં મંત્રી છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે જોઈએ તો સડક અને પરિવહન સડક પરિવહન અને રાજ્ય ગડકરી ત્યાર પછી આગળ આપણે જોઈએ તો કૃષિ અને ખેડૂત કલ્યાણ ગ્રામીણ વિકાસ પંચાયતી રાજના મંત્રી કોણ છે તો એ છે નરેન્દ્રસિંહ તોમર ત્યાર પછી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી કોણ છે તો એ છે થાવરચંદ ગહલોત માનવ સંસાધન વિકાસ મંત્રી કોણ છે રમેશ પોખરિયાલ એક વખત આપણે રિપીટ કરી લઈએ કૃષિ અને ખેડૂત કલ્યાણ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના મંત્રી કોણ છે તો નરેન્દ્રસિંહ તોમર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે થાવરચંદ ગહલોત માનવ સંસાધન વિકાસ મંત્રી કોણ છે તો રમેશ પોખરિયાલ ત્યાર પછી આગળ આપણે જોઈએ તો મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે સ્મૃતિ ઈરાની ત્યાર પછી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે ડોક્ટર હર્ષવર્ધન પર્યાવરણ મંત્રી છે પ્રકાશ જાવડેકર કલ્યાણ મંત્રી હર્ષવર્ધન અને પર્યાવરણ મંત્રી છે પ્રકાશ જાવડેકર આગળ જોઈએ આપણે રેલવે મંત્રી તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી રેલવે મંત્રી અને વાણિજ્ય ઉદ્યોગ મંત્રી છે પિયુષ ગોયલ ત્યાર પછી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન આગળ જોઈએ તો પશુપાલન ડેરી અને મત્સ્યપાલનના મંત્રી છે ગિરિરાજ સિંહ ત્યાર પછી હવે આપણે રાજ્યસભાના કેટલાક મહત્વના પદાધિકારીઓ જોઈ લઈએ તો રાજ્યસભાના સભાપતિ કોણ છે રાજ્યસભાના સભાપતિ છે એમ વેંકૈયા નાયડુ રાજ્યસભાના સભાપતિ છે એ ઉપરાષ્ટ્રપતિ હોય છે આપણા ઉપરાષ્ટ્રપતિ છે એમ વેંકૈયા નાયડુ તો રાજ્યસભાના સભાપતિ કોણ છે એમ વેંકૈયા નાયડુ ત્યાર પછી જોઈએ તો રાજ્યસભાના ઉપસભાપતિ તો રાજ્યસભાના ઉપસભાપતિ છે હરિવંશ નારાયણસિંહ હરિવંશ નારાયણસિંહ છે એ રાજ્યસભાના ઉપસભાપતિ છે ત્યાર પછી જોઈએ તો રાજ્યસભાના મહાસચિવ મહાસચિવ કોણ છે દીપક વર્મા રાજ્યસભાના મહાસચિવ છે દીપક વર્મા ત્યાર પછી રાજ્યસભામાં વિપક્ષના નેતા કોણ છે ગુલામ નબી આઝાદ વિપક્ષના નેતા છે ગુલામ નબી આઝાદ એક વખત આપણે રાજ્યસભાના પદાધિકારીઓ રિપીટ કરી લઈએ આપણે તો રાજ્યસભાના સભાપતિ છે એમ વેંકૈયા નાયડુ ઉપસભાપતિ છે હરિવંશ નારાયણ સિંહ રાજ્યસભાના મહાસચિવ છે દીપક વર્મા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા છે ગુલામ નબી આઝાદ તો આ હતા રાજ્યસભાના મહત્વના પદાધિકારી હવે આપણે લોકસભાના મહત્વના પદાધિકારી જોઈ લઈએ તો લોકસભાના અધ્યક્ષ અધ્યક્ષ કોણ છે છે બધાને ખ્યાલ જ હશે ઓમ ઓમ બિરલા બિરલા લોકસભાના લોકસભાના મહાસચિવ છે સ્નેહલતા શ્રીવાસ્તવ સ્નેહલતા શ્રીવાસ્તવ છે એ લોકસભાના મહાસચિવ છે ત્યાર પછી લોકસભામાં વિપક્ષના નેતા કોણ છે અધીર રંજન ચૌધરી

લોકસભામાં વિપક્ષના નેતા છે અધિર રંજન ચૌધરી અને લોકસભામાં સત્તા પક્ષના નેતા છે નરેન્દ્રભાઈ મોદી તો આ હતા લોકસભાના મહત્વના પદાધિકારીઓ ત્યાર પછી હવે આપણે નીતિ આયોગના કેટલાક મહત્વના પદાધિકારીઓ જોઈ લઈએ એટલે કે નીતિ આયોગના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સીઈઓ જે તમને આવડતા હોવા જોઈએ સૌ પ્રથમ તો આપણે નીતિ આયોગનું ફૂલ ફોર્મ જોઈએ નીતિ આયોગનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા તો નીતિ આયોગના અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન હોય છે એ જ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તો નીતિ આયોગના અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ મોદી ત્યાર પછી નીતિ આયોગના ઉપાધ્યક્ષ નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે ડોક્ટર રાજીવ કુમાર અને નીતિ આયોગના સીઈઓ છે અમિતાભ કાંત એક વખત આપણે રિપીટ કરી લઈએ નીતિ આયોગના અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ મોદી નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે ડોક્ટર રાજીવ કુમાર અને નીતિ આયોગના સીઈઓ છે અમિતાભ કાંત ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ભારતના પહેલા લોકપાલ ભારતના પહેલા લોકપાલ છે પીનાકી ચંદ્ર ઘોષ ત્યાર પછી વાત કરીએ આપણે તો ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો કે શરદ અરવિંદ બોબડે શરદ અરવિંદ બોબડે છે એ ભારતના મુખ્ય ન્યાયાધીશ છે અને કેટલામાં મુખ્ય ન્યાયાધીશ છે શરદ અરવિંદ બોબડે છે એ ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ છે તો શરદ અરવિંદ બોબડે છે એ ભારતના સુડતાલીસ મુખ્ય ન્યાયાધીશ છે અને છેતાલીસ મુખ્ય ન્યાયાધીશ કોણ હતું એ પહેલા કોણ હતું તો એ પહેલા હતા રંજન ગોગોય અને શરદ અરવિંદ બોબડે છે એ ભારતના હાલના સુડતાલીસ મુખ્ય ન્યાયાધીશ છે અને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે સુનિલ અરોડા પાંખો એટલે કે થલસેના વાયુસેના અને નૌસેના આ ત્રણેય પાંખોના વડા જોઈએ તો એમાં આપણે સૌ પ્રથમ જોઈશું થલસેના પ્રમુખ એટલે કે ચીફ ઓફ આર્મી તો ભારતની થલસેનાના પ્રમુખ છે મનોજ મુકુંદ નરવાને

અને નૌસેના પ્રમુખ છે એડમિરલ કરમબીર સિંહ ત્યાર પછી હવે આપણે કેટલાક મહત્ત્વના રક્ષા પ્રમુખો જોઈએ તો એમાં આપણે સૌપ્રથમ જોઈશું સીમા સુરક્ષા બળના મહાનિદેશક બીએસએફ એટલે કે બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સ બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ કોણ છે વિવેક કુમાર ચૌહરી વિવેક કુમાર ચૌહરી છે એ બીએસએફના ડાયરેક્ટર જનરલ છે કરવામાં આવી હતી અને એનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે ત્યાર પછી બીજું જોઈએ તો ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ તો ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલ કોણ છે કૃષ્ણસ્વામી નટરાજન કૃષ્ણસ્વામી નટરાજન છે એ ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક છે અને એનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી ખાતે આવેલું છે અને સ્થાપના છે ઓગણીસો માં કરવામાં આવી હતી ત્યાર પછી જોઈએ આપણે તો ભારત તિબ્બત સીમા પોલીસના મહાનિદેશક આઈટીબીપી એટલે કે ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસ એના ડાયરેક્ટર જનરલ છે સુરજીતસિંહ દેસવાલ સુરજીતસિંહ સિંહ દેસવાલ છે એ ભારત તિબ્બત સીમા પોલીસના મહાનિદેશક છે આઇટીબીપી ની સ્થાપના છે એ 1962 માં કરવામાં આવી હતી અને એનું હેડક્વાર્ટર પણ નવી દિલ્હી ખાતે આવેલું છે એક વખત આપણે રિપીટ કરી લઈએ સીમા સુરક્ષા બળ બીએસએફ ના ડાયરેક્ટર જનરલ છે વિવેક કુમાર જોહરી તટ રક્ષક દળના મહાનિદેશક છે કૃષ્ણસ્વામી નટરાજન અને ભારત તિબ્બત સીમા પોલીસના મહાનિદેશક છે સુરજીતસિંહ સિંહ દેસવાલ ત્યાર પછી આગળ આપણે જોઈએ તો સશસ્ત્ર સીમાબોર્ડના મહાનિર્દેશક SSF ના ડાયરેક્ટર જનરલ તો એ છે કુમાર રાજેશ ચંદ્રા ત્યાર પછી નું જોઈએ તો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બોર્ડના મહાનિર્દેશક એટલે કે CISF એનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ તો એના ડાયરેક્ટર જનરલ છે રાજેશ રાજન રાજેશ રાજન છે એ સી નવી દિલ્હી ખાતે આવેલું છે રેલવે સુરક્ષા બળ એટલે કે આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ એના મહાનિદેશક ડાયરેક્ટર જનરલ છે અરુણ કુમાર અરુણ કુમાર છે એ આરપીએફ ના ડાયરેક્ટર જનરલ છે આપણે રિપીટ કરી લઈએ

સુરજીત સિંહ દેશવાલ કે જે આપણે આગળ જોઈ ગયા એમ આઈટીબીપી ના ડાયરેક્ટર જનરલ છે સુરજીત સિંહ દેશવાલ એ હાલમાં સીઆરપીએફ ના ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવે છે ત્યાર પછી એ જોઈએ આપણે તો ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર આરબીઆઈ ના ગવર્નર કોણ છે શક્તિકાંત દાસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના અધ્યક્ષ છે રજનીશ કુમાર ત્યાર પછી આગળ આપણે વાત કરીએ એનસીસી નેશનલ કેડેટ ક્રોપ્સ તો નેશનલ કેડેટ ક્રોપ્સ ના ડાયરેક્ટર જનરલ છે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચોપડા અને એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે ત્યાર પછી જોઈએ તો કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈ સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તો એના ડાયરેક્ટર જનરલ છે ઋષિકુમાર શુક્લા ઋષિકુમાર શુક્લા છે એ સીબીઆઈના ડાયરેક્ટર જનરલ છે અને સીબીઆઈની સ્થાપના છે

સીબીઆઈ ના ડાયરેક્ટર જનરલ છે ઋષિકુમાર શુક્લા અને સી આઈ સી ના ડાયરેક્ટર જનરલ છે સુધી ભાર્ગવ છે અરવિંદ કેન્દ્રીય સતર્કતા આયોગના અધ્યક્ષ છે શરદ કુમાર ત્યાર પછી જોઈએ તો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો ના અધ્યક્ષ છે સામંત ગોયલ એને હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે આવેલું છે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી ના ચેરમેન કોણ છે અરવિંદ સક્સેના અરવિંદ સક્સેના છે એ યુપીએસસી ના ચેરમેન છે તો જીપીએસસી ના ચેરમેન કોણ છે જીપીએસસી ના ચેરમેન નું નામ તમારે મને કોમેન્ટ બોક્સ માં લખી અને જણાવવાનું છે ત્યાર પછી વાત કરીએ આપણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ ના ડાયરેક્ટર જનરલ છે વિનીત જોશી આગળ વાત કરીએ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ એન સી ડબલ્યુ એટલે કે નેશનલ કમિશન ફોર વુમન એના અધ્યક્ષ છે રેખા શર્મા રેખા શર્મા છે એ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ છે અને રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના છે એ ઓગણીસો ને બાણુંમાં કરવામાં આવી હતી અને એનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી ખાતે આવેલું છે ત્યાર પછી વાત કરીએ આપણે સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે તો સાતમા પગાર પંચના અધ્યક્ષ છે

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે એચ એલ દત્તુ ત્યાર પછી રેલવે બોર્ડના અધ્યક્ષ છે વિનોદ કુમાર યાદવ અને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ સીબીએફસી એના ડાયરેક્ટર જનરલ છે પ્રસૂન જોશી અને એનું હેડક્વર્ટર આવેલું છે મુંબઈ ખાતે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ એટલે NCPCR એનું ફૂલ ફોર્મ થશે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ તો એના ડાયરેક્ટર જનરલ છે પ્રિયાંક કાનુન ગો ત્યાર પછી આપણે વાત કરીએ ભારતીય દૂરસંચાર વિનિયામક પ્રાધિકરણના પ્રમુખ તરાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો એના ડાયરેક્ટર જનરલ છે રામ સેવક શર્મા તરાઈ સ્થાપના છે ઓગણીસો માં કરવામાં આવી હતી અને એનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે ત્યાર પછી આપણે વાત કરીએ ભારતના રજિસ્ટર જનરલ અને વસ્તી ગણતરી આયોગના અધ્યક્ષ એટલે કે આરજી એનું ફૂલ ફોર્મ થશે રજિસ્ટર જનરલ એન્ડ સેન્સસ કમિશનર ઓફ ઇન્ડિયા તો એના અધ્યક્ષ છે વિવેક જોશી

ત્યાર પછી જોઈએ તો પ્રસાર ભારતી બોર્ડ પીબીબી એના ચેરમેન છે એ સૂર્યપ્રકાશ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એના અધ્યક્ષ છે કુલદીપ સિંહ ધટવાળિયા પીઆઈબી ના અધ્યક્ષ છે કુલદીપ સિંહ ધટવાળિયા ત્યાર પછી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પીટીઆઈ ના અધ્યક્ષ છે વિજયકુમાર ચોપડા ભારતીય ફિલ્મ ઓફ ટેલિવિઝન સંસ્થાના અધ્યક્ષ છે વિજેન્દ્રપાલ સિંહ ત્યાર પછી આગળ આપણે વાત કરીએ

નિગમ લિમિટેડના અધ્યક્ષ છે ઇસરો ઈસરોના ચેરમેન છે ડોક્ટર કે સીવન ઈસરો ફૂલ ફોર્મ શું થશે એ તમારે કોમેન્ટ કરી અને જણાવવાનું છે ડીઆરડીઓના અધ્યક્ષ ડીઆરડીઓનું ફૂલ ફોર્મ શું થશે એ પણ તમારે કોમેન્ટ કરી અને જણાવવાનું છે

તો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર બી એ આર સીના અધ્યક્ષ છે અજીત કુમાર મોહંતી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના અધ્યક્ષ છે એસ સોમનાથ ત્યાર પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જ બી એસ ઈના અધ્યક્ષ છે આશિષ કુમાર ચૌહાણ ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો એલ ભારતીય જીવન વીમા નિગમના ચેરમેન છે એમ આર કુમાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યક્ષ આઈસીસી ના અધ્યક્ષ છે મનોહર મનોહરસી ના સી ઈઓ અધ્યક્ષ બીસીસીઆઈ ના અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી બીસીસીઆઈ ના સી છે રાહુલ જોહરી અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે રવિ શાસ્ત્રી હવે આપણે જોઈએ તો ભારતીય હોકી ટીમના મુખ્ય કોચ ભારતીય હોકી ટીમના મુખ્ય કોચ છે ગ્રાહમ રીડ અને ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ છે નરેન્દ્ર બત્રા તો હવે આપણે સ્પોર્ટ્સના પદાધિકારીઓ રિપીટ કરી લઈએ એમાં આપણે જોઈએ તો આઈસીસી ના અધ્યક્ષ છે શશાંક મનોહર આઈસીસી ના સીઈઓ છે મનુ સાહની ત્યાર પછી જોઈએ તો બીસીસીઆઈ બીસીસીઆઈ ના અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી બીસીસીઆઈ ના સીઈઓ છે રાહુલ જોહરી અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે રવિ શાસ્ત્રી ત્યાર પછી હોકી ટીમના મુખ્ય કોચ છે ગ્રાહમ રીડ અને ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ છે નરેન્દ્ર બત્રા ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ યુજીસી ના અધ્યક્ષ કોણ છે ધીરેન્દ્ર પાલ સિંહ ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને પ્રશિક્ષણ પરિષદના ના નિદેશક એનસીએઆરટી ના અધ્યક્ષ કોણ છે ઋષિકેશ સેનાપતિ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન સીબીએસ ના ચેરમેન કોણ છે અનિતા કરવાલ સાહિત્ય અકાદમીના પ્રમુખ છે ચંદ્રશેખર ત્યાર પછી આગળ જોઈએ તો રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના અધ્યક્ષ નાબાર્ડના અધ્યક્ષ છે હર્ષકુમાર ભનવાલા ભારતી લઘુ ઉદ્યોગ વિકાસ બેંકના અધ્યક્ષ સિડબી ના અધ્યક્ષ છે મોહમ્મદ મુસ્તફા ભારતના કાયદા સચિવ છે અમૂત અનુપ કુમાર મેન્દી રત્તા ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે અજીત ડોભાલ દેશના પહેલા ચીફ ડિફેન્સ સ્ટાફ જેની હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે બિપિન રાવત ત્યાર પછી લોકસભાના પ્રોટેમ સ્પીકર છે ડોક્ટર વિરેન્દ્ર કુમાર આગળ જોઈએ આપણે તો ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે કૃષ્ણમૂર્તિ ત્યાર પછી હવે આપણે સચિવો જોઈએ નાણા નાણા સચિવ 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 છે છે વિદેશ વિજય કેશવ ગોખલે અને ઓગણત્રીસ જાન્યુઆરી પછી ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન સિંગલા બનશે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ગૃહ સચિવ ગૃહ સચિવ છે અજય કુમાર ભલ્લી રક્ષા સચિવ છે ડોક્ટર અજય કુમાર કેબિનેટ સચિવ છે રાજીવ ગાબા અને રેવન્યુ સચિવ છે અજય ભૂષણ પાંડે તો આપણે એક વખત રિપીટ કરી લઈએ સચિવોને નાણા સચિવ છે રાજીવ કુમાર વિદેશ સચિવ છે વિજય કેશવ ગોખલે અને ઓગણત્રીસ જાન્યુઆરી પછી હર્ષવર્ધન સિંગલા ત્યાર પછી જોઈએ તો ગૃહ સચિવ છે અજય કુમાર ભલ્લી રક્ષા સચિવ છે ડોક્ટર અજય કુમાર કેબિનેટ સચિવ છે રાજીવ ગાબા અને રેવન્યુ સચિવ છે અજય ભૂષણ પાંડે તો મિત્રો આ હતા બધા વર્તમાન પદાધિકારીઓ અને હવે આપણે કેટલાક મહત્વના પ્રશ્નો જોઈએ અને મિત્રો આજે બધા પ્રશ્નો છે એમના જવાબો તમે કોમેન્ટ કરી જણાવતા જજો જેમના માટે તમને ત્રણ સેકન્ડ મળશે તો હવે આપણે પેલો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે આપણે વિકલ્પો જોઈએ નૌસેનાના પ્રમુખ કરમબીર સિંહ થલસેનાના પ્રમુખ બિપિન રાવત વાયુસેનાના પ્રમુખ આર કે એસ ભદોરિયા અને બીએસએફના ડાયરેક્ટર જનરલ બી કે જોહરે તો આ ચારે ચાર વિકલ્પો કયો વિકલ્પ ખોટો છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે છે તો એમાં જવાબ આવશે પ્રમુખ જેની હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે અને બિપિન રાવત છે એ ભારતના પહેલા સીડીએસ એટલે કે ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ બન્યા છે તો ઓપ્શન બી છે એ ખોટો છે ત્યાર પછી આગળ આપણે જોઈએ બીજો પ્રશ્ન સત્તરમી લોકસભાના અધ્યક્ષ કોણ છે તો ફટાફટ કોમેન્ટ કરો સત્તરમી લોકસભાના અધ્યક્ષ કોણ છે જવાબ આવશે સત્તરમી લોકસભાના અધ્યક્ષ છે ઓમ બિરલા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો વર્તમાન ભારતના કેબિનેટ સચિવ કોણ છે જવાબ આવશે વર્તમાનમાં ભારતના કેબિનેટ સચિવ છે રાજીવ ગાબા ચોથો પ્રશ્ન જોઈએ તો ભારતના ચોવીસ માં નૌસેના પ્રમુખ કોણ છે જવાબ આવશે ભારતના ચોવીસ માં નૌસેના પ્રમુખ છે કરમબીર સિંહ અને સુશીલ કુમાર છે એ ભારતના સોળમાં નૌસેના પ્રમુખ છે જે હાલમાં જ મૃત્યુ પામ્યા છે ત્યાર પછી આગળ જોઈએ જવાબ આવશે વર્તમાનમાં ભારતના કાયદા અધિકારી એટલે કે એટર્ની જનરલ છે કે કે વેણુગોપાલ છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે જવાબ આવશે વર્તમાનમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે અજીત ડોભાલ આગળ જોઈએ સાતમો પ્રશ્ન સુપ્રીમ કોર્ટના સુડતાલીસ મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યો છે જવાબ આવશે ભારતના સુપ્રીમ કોર્ટના સુડતાલીસ મુખ્ય ન્યાયાધીશ છે એ શરદ અરવિંદ બોબડે બન્યા છે આગળ જોઈએ કે સીવન નીચેનામાંથી કઈ સંસ્થાના પ્રમુખ છે કે સિવંત છે એ નીચેનામાંથી કઈ સંસ્થાના પ્રમુખ છે જવાબ આવશે કે સિવંત છે એ ઈસરોના પ્રમુખ છે અને ડીઆરડીઓના પ્રમુખ કોણ છે જી સતીશ રેડી એનઆઈએના અધ્યક્ષ કોણ છે વાયસી મોદી એટલે કે યોગેશ ચંદ્ર મોદી અને બી એઆરસીના અધ્યક્ષ છે અજીત કુમાર મોહંતી ત્યાર પછી આગળ આપણે જોઈએ આઠમો પ્રશ્ન બિપિન રાવત પછી ભારતના નવા થલ સેના પ્રમુખ કોણ બન્યું છે તો આ બંને પ્રશ્નોના જવાબો છે તમારે કોમેન્ટ કરી અને જણાવવાનું છે બિપિન રાવત પછી ભારતના નવા થલ સેના પ્રમુખ કોણ બન્યું છે અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે આરબીઆઈ ના પચીસ ગવર્નર કોણ છે તો આ બંને પ્રશ્નોના જવાબો છે તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે તો મિત્રો આ હતા ભારતના વર્તમાન પદાધિકારીઓ બે જાન્યુઆરી સુધીના તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત